લોકડાઉનના પક્ષમાં નથી, પરંતુ ગામડા અને નગરોએ સ્વયંભૂ લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. વચ્ચે આખરે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. કોરોના વિસ્ફોટ થયો છે. 24 કલાકમાં 13,105 કોરોના કેસ જોવા મળ્યા. રાજ્યમાં 137 લોકોના આજે 24 કલાકમાં મૃત્યુ નિપજ્યા ના અહેવાલ. સૌથી વધુ અમદાવાદમાં 5,142 કેસ નોંધાયા છે, તો સુરતમાં 1,958 22ના મૃત્યુ નિપજ્યા છે. રાજકોટમાં 697 કેસ અને 10ના મૃત્યુ નિપજ્યા છે. વડોદરામાં 598 કેસ અને 10ના મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલ. આ ઉપરાંત ગુજરાતમાં હાલ દિન જે પરિસ્થિતિ વિકટ બની રહી છે, તેમાં છેલ્લા 24 કલાકમાં 13,105 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 137 લોકોના છેલ્લા 24 કલાક મૃત્યુ નિપજ્યા હોવાના મળી રહ્યા છે અહેવાલ. અમદાવાદમાં 23 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને સૌથી વધારે કેસ પણ અત્યારે અમદાવાદમાં છે. 5,000થી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા. ત્યારબાદ સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ત્યાં પણ પરિસ્થિતિ વિકટ છે. ત્યાં પણ વધારે કેસ અત્યારે જોવા મળ્યા છે અને લોકોના મૃત્યુ નિપજી રહ્યા છે. કુલ 137 લોકોના છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે મૃત્યુ નિપજ્યાના અહેવાલ મળી રહ્યા છે. આપને જણાવીએ કે આખરે દિન કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધી રહ્યું છે. હાલ લોકોને ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી છે. સાથોસાથ લોકોને જોઈએ તેવી કોઈપણ મેડિકલ સુવિધા મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ એમ્બ્યુલન્સને વારંવાર ફોન કરવા છતાં પણ આખરે કેસ નથી હાથમાં લેવાઈ રહ્યા અને લોકોને રાહ જોવાનો વારો આવ્યો છે. આપણે જણાવીએ કે ગુજરાતમાં કોરોના વિસ્ફોટની આ પરિસ્થિતિ છે અને અત્યારે 24 કલાકમાં 13,105 કેસ સામે આવી ચૂક્યા છે અને છેલ્લા 24 કલાકમાં 137 લોકોના કોરોનાને કારણે મૃત્યુ નિપજ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 5,142 કેસ અને 23 લોકોના અમદાવાદમાં મૃત્યુ નિપજ્યા છે.